હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આજે આપણે ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ જે ચેપ્ટર ભણી રહ્યા હતા એના વિશે આગળ ચર્ચા કરીએ. તો મિત્રો, આજે આ ચેપ્ટરનો હું છેલ્લો ટોપિક ભણાવીશ, એટલે આજે આ ચેપ્ટર પૂરું થઈ જશે, ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ. એટલે તો મેં ડિટેલમાં બધા જ ટોપિક વિશે તમને માહિતી આપી છે, નીટ વિશે ઉપયોગી થઈ શકે અને બોર્ડ વિશે પણ ઉપયોગી થઈ શકે એવી માહિતી મેં તમને આપી છે. એટલે તો આજે આપણે લાસ્ટ ટોપિક ભણીએ નીટ વિશે, જે તમને ઇમ્પોર્ટન્ટ ઉપયોગી થઈ શકે છે મિત્રો. રાઈટ, તો આજે આપણે જોઈએ ડાયાલિસિસ પ્રોસેસ, ડાયાલિસિસ પ્રક્રિયા જોઈએ. રાઈટ, જે કૃત્રિમ પ્રક્રિયા છે એકચ્યુઅલી. રાઈટ, તો એના વિશે ડિટેલમાં નીટમાં ફાયદાકારક થાય એવી માહિતી જોઈએ. તો લાસ્ટ છેલ્લા સુધી મિત્રો વિડીયો જોતા રહેજો અને તમને ખૂબ જ ઉપયોગી થશે એટલે માટે નોટ કરતા રહેજો. રાઈટ, તો ચાલો જોઈએ ડાયાલિસિસ. તો એકચ્યુઅલી ડાયાલિસિસ, જેને હિમોડાયાલિસિસ પણ કહેવામાં આવે છે, હિમોડાયાલિસિસ એટલા માટે કારણ કે રુધિર સાથે જોડાયેલું છે, રુધિરને શુદ્ધ કરવાની એક ટેકનિક છે, કૃત્રિમ ટેકનિક, એટલા માટે હિમોડાયાલિસિસ કહીએ છીએ. તો મિત્રો યાદ રાખજો, મૂત્રપિંડ નિષ્ફળ જવાથી યુરિયા રુધિરમાં સંગ્રહ થાય, મતલબ ફિલ્ટર ના થાય, મતલબ રુધિર જે આપણું છે એ ફિલ્ટર થતું નથી કારણ કે મૂત્રપિંડ એ નિષ્ફળ થઈ ચૂક્યું છે, મતલબ કંઈ ખામીને કારણે, જેના કારણે યુરિયા છે શરીરના રુધિરમાં સંગ્રહ થાય છે. તો તેને કૃત્રિમ રીતે રુધિર શુદ્ધ કરવાની પદ્ધતિ, અહીંયા ભૂલ થઈ છે, શુદ્ધિ નથી પણ શુદ્ધ કરવાની પદ્ધતિ અહીંયા લખું છું, શુદ્ધ કરવાની પદ્ધતિ છે, જેના માટે હિમોડાયાલાઇઝર મશીનનો ઉપયોગ થાય છે. એટ અહીંયા લખ્યું છે હિમોડાયાલાઇઝર મશીનનો ઉપયોગ થાય છે. મિત્રો ફરીથી કહું છું, રુધિરને શુદ્ધ કરવાનું છે, રુધિરને શુદ્ધ કરવાની પદ્ધતિ છે, કૃત્રિમ રીતે રુધિરને શુદ્ધ કરવાની જે પદ્ધતિ છે જેને હિમોડાયાલિસિસ કહે છે અને જે મશીન દ્વારા આનો ઉપયોગ થાય છે જેને કહેવાશે હિમોડાયાલાઇઝર મશીન. રાઈટ, તો મિત્રો આજે આપણે આખી ટેકનિક ભણીએ કે કેવી રીતે રુધિરને આપણે શુદ્ધ કરી શકીએ છીએ કૃત્રિમ રીતે, જો કોઈની કિડની એટલે કે મૂત્રપિંડ ફેલ છે, નિષ્ફળ છે, રાઈટ, તો કેવી રીતે કૃત્રિમ રીતે એને આપણે, બહુ સક્સેસ પ્રોસેસ છે અને એનાથી રુધિર શુદ્ધ થાય છે. રાઈટ, તો મિત્રો એના વિશે આપણે ચર્ચા કરીએ. રાઈટ, તો આ હિમોડાયાલાઇઝર એક મશીનની મેં અહીંયા ચર્ચા કરી છે, કૃત્રિમ મૂત્રપિંડ જેને આપણે કહી શકીએ છીએ કે કૃત્રિમ રીતે રુધિર શુદ્ધ થાય છે. રાઈટ, તો મિત્રો આપણે શું કરીએ છીએ, મતલબ ડૉક્ટર શું કરતા હોય છે એના વિશે ચર્ચા કરીએ કે સૌપ્રથમ રુધિરને જો શુદ્ધ કરવું છે તો શરીરની બહાર કાઢવું પડશે કારણ કે આ કૃત્રિમ છે, આપણે લેબની અંદર પ્રક્રિયા કરવાની છે. રાઈટ, તો અહીંયાથી ધમની દ્વારા રુધિરને બહાર કાઢવામાં આવે છે. મેં અહીંયા ચિત્ર પેનથી દેખાય છે તમને. રાઈટ, તો ધમનીમાંથી રુધિર બહાર કાઢવામાં આવે છે, ફરીથી કહું છું ધમનીમાંથી, અને સૌપ્રથમ બહાર કાઢીએ એના પછી આ પંપ દ્વારા એક કંટ્રોલિંગ પંપ છે, પંપ દ્વારા રુધિરને આ મશીનની અંદર દાખલ કરાય છે. પણ એ દાખલ કરતાં પહેલાં રાઈટ, જે પંપ છે ત્યાં આગળ 0°C રુધિરને દાખલ કરાય છે, ઠંડુ પાડવામાં આવે છે. અહીંયા કહું છું 0°C ઠંડુ પાડવામાં આવે છે અને ત્યાં આગળ હિપેરિન નાખવામાં આવે છે જેથી રુધિર ગંઠાઈ ના જાય, જે એકચ્યુઅલી એન્ટીકોએગ્યુલન્ટ કહી શકાય. ફરીથી કહું છું, શું નાખવામાં આવે છે? હિપેરિન જે છે એન્ટીકોએગ્યુલન્ટ છે, અહીંયા લખ્યું છે મેં, હિપેરિન નાખવામાં આવે છે જે એન્ટીકોએગ્યુલન્ટ છે, રુધિર ગંઠાઈ ના જાય કારણ કે શરીરની બહાર આવે એટલે રુધિર ગંઠાઈ જાય છે. એટ તો આ પંપની બાજુમાં મતલબ હિપેરિન નાખવામાં આવે જેના કારણે રુધિર ગંઠાઈ ના જાય, ઇન્જેક્ટ કરવામાં આવે છે. રાઈટ, તો આપણે હિમોડાયાલાઇઝરના અંદર હવે રુધિરને દાખલ કરીએ છીએ. રાઈટ, તો એકચ્યુઅલી હિમોડાયાલાઇઝરના મશીનના અંદર શું હોય છે રાઈટ, એની વાત કરીએ તો એકચ્યુઅલી આ હિમોડાયાલાઇઝર મશીનની અંદર હું અહીંયા એક અલગ પેનથી તમને દેખાડું કે એક પાઇપો ગોઠવેલી હોય છે, આ રીતે ગ્રીન કલરની જે હું અહીંયા દોરું છું, તમને દેખાઈ રહી છે ગ્રીન કલરની જે પાઇપ મેં બતાવી છે, જે સેલોફેન પાઇપ કહેવાશે, સેલોફેનથી બનેલી મતલબ પાઇપો કહેવાશે રાઈટ, એ પાઇપો આવેલી હોય છે અને પાઇપોની અંદર એકચ્યુઅલી તમારું જે રુધિર છે એ રુધિર જવાનું છે. રાઈટ, તો સેલોફેન જે છે સેમી પરમિએબલ છે, અર્ધપ્રવેશશીલ છે એવું કહી શકાય, અર્ધપ્રવેશશીલ પાઇપ છે. રાઈટ, અહીંયા મેં ગ્રીન કલરથી દોરી છે સેલોફેન જે પાઇપ છે, અહીંયા હું લખું છું સેલોફેન, જે સેલોફેનની ટ્યુબ છે, સેલોફેન ટ્યુબ કહીશું, જે અર્ધપ્રવેશશીલ છે એ પણ હું અહીંયા લખું છું અર્ધપ્રવેશશીલ, નોટ કરતા રહેજો મિત્રો, ખૂબ જ અગત્યનું છે. રાઈટ, અર્ધપ્રવેશશીલ છે. રાઈટ, અને આ પાઇપની અંદર ફરીથી કહું છું બ્લડ, તમારું બ્લડ જશે જેના અંદર આપણે હિપેરિન ઉમેર્યું છે, 0°C ઠંડુ પાડ્યું છે, એ બ્લડ તમારું પસાર થાય છે. બીજું કે અને અહીંયાથી આઉટપુટ નીકળે છે, તમે જોઈ શકો છો કે આઉટપુટ નીકળે છે અને એ આઉટપુટ વેઇન્સમાં હોય છે, એટલે કે શિરામાં, શરીરના અંદર શિરા દ્વારા રુધિર દાખલ કરાય છે. રાઈટ, તો હિમોડાયાલાઇઝર મશીનમાં બીજું શું હોય છે? રાઈટ, તો અહીંયા તમને બીજી પેનથી તમે જોઈ શકો કે આ રીતે હિમોડાયાલાઇઝર મશીનની અંદર બીજું પ્રવાહી હોય છે જેને કહેવાશે ડાયાલાઇસેટ. ફરીથી કહું છું, એક પ્રવાહી હોય છે અને જે કહેવાશે ડાયાલાઇસેટ. રાઈટ, આ ડાયાલાઇસેટ પ્રવાહી એવું હોય છે, અહીંયા હું લખું છું ડાયાલાઇસેટ પ્રવાહી,
જે ડાયાલાઇસેટ, હું અહીંયા લખું છું ડાયાલાઇસેટ, રાઈટ. આ ડાયાલિસિસ પ્રવાહી સેમ લાઈક બ્લડ જેવું હોય છે, સેમ રુધિર જેવું હોય છે, એ હું લખું છું રુધિર જેવું જ હોય છે, રાઈટ. રુધિર જેવું જ એટલા માટે કારણ કે બીજી બધી વસ્તુઓ ટ્રાન્સફર ના થઈ શકે, પણ ડાયાલાઇસેટની અંદર હું અહીંયા લખું છું, ડાયાલાઇસેટની અંદર યુરિયા, યુરિયા પછી બીજા જે ક્રિએટિનિન છે, અહીંયા હું લખું છું યુરિયા છે, પછી ક્રિએટિનિન છે, ક્રિએટિનિન, રાઈટ, હિપ્યુરિક એસિડ, અહીંયા હું લખું છું હિપ્યુરિક એસિડ, હિપ્યુરિક એસિડ. આ દ્રવ્યો ડાયાલેસેટની અંદર ગેરહાજર હશે. મિત્રો અહીંયા હું ફરીથી લખું છું, બધા શું હશે, ગેરહાજર હશે. યુરિયા, રાઈટ, હિપ્યુરિક એસિડ, ક્રિએટિનિન, આ બધા જે દ્રવ્યો છે હાનિકારક છે, જે ગેરહાજર હશે, રાઈટ. તો ઇટ મીન્સ કે આ જે લાઇસ ડાયાલાઇસેટ છે, જે પ્રવાહી અહીંયા મેં ડ્રો કર્યું છે, આ ડાયાલેસેટ પ્રવાહીની અંદર આ બધું ગેરહાજર હશે, રાઈટ. એના સિવાય શું છે, બીજું બધું રુધિરમાં જે છે, સપોઝ કે રુધિરના અંદર શું છે, ગ્લુકોઝ હશે, રાઈટ, કેટલાક બીજા એમિનો એસિડ હશે, એ બધાનું પ્રમાણ આ ડાયાલેસિડ પ્રવાહીમાં સમાન જાળવવામાં આવ્યું છે. મતલબ કે અહીંયા હું લખું કે રુધિર અને ડાયાલેસિડ પ્રવાહી, રાઈટ. તો રુધિરના અંદર ગ્લુકોઝનું જેટલું પ્રમાણ હશે એટલું જ ડાયાલેસિડના અંદર હશે, નહીં તો ગ્લુકોઝ બધું રુધિરમાંથી બહાર આવતું રહેશે, જે આપણે કરવું ના જોઈએ. મતલબ એ ઇમ્પોર્ટન્ટ છે આપણા શરીર માટે, એટલે બહાર ના હોવું જોઈએ. એટલા માટે અહીંયા ડાયાલિસિસમાં ગ્લુકોઝ, કેટલાક એમિનો એસિડનું પ્રમાણ સેમ રાખવામાં આવે છે. ખાલી સાનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે ડાયાલિસિસના અંદર. ફરીથી કહું છું, આ જે બ્લેક બ્લેક ડોટ દર્શાવું છું, આ ડાયાલિસિસમાં સાનું પ્રમાણ મતલબ નહિવત હોય છે એવું કહી શકીએ. તો ડાયાલિસિસના અંદર યુરિયા નહીં હોતા, પછી હિપ્યુરિક એસિડ, ક્રિએટિનિન, જે હાનિકારક તત્વો છે આપણે જેને ફિલ્ટર કરવાનું છે, મતલબ બ્લડમાંથી આપણે યુરિયાને બહાર નીકાળવાનું છે, એટલા માટે અહીંયા આપણે એનું કોન્સન્ટ્રેશન રાખતા નથી ડાયાલાઇસિસની અંદર. તો હવે શું થશે કે જ્યારે બ્લડ અહીંયાથી પસાર થાય છે, અહીંયા હું એનો પ્રવાહ દર્શાવું છું, બ્લડ જ્યારે પસાર થાય છે, રાઈટ, ત્યારે બહાર યુરિયાનું પ્રમાણ ઓછું હોય છે, એટલે યુરિયા આ બ્લડમાંથી બહાર નીકળે છે. અહીંયા હું તીર મારીને દર્શાવું છું કે યુરિયા બ્લડમાંથી બહાર નીકળે છે, અહીંયા હું લખું છું યુરિયા આના અંદર આવે છે, રાઈટ. તો જ્યાં સુધી બંનેની જગ્યાએ યુરિયાનું લેવલ સમાન નથી થાય ત્યાં સુધી એ બહાર આવતા રહે છે. અને એકચ્યુઅલી આ હિમોડાયાલાઇઝર પ્રવાહી છે, એ હિમોડાયાલાઇઝર પ્રવાહી અહીંયાથી તમે જોઈ શકો છો, આ બરણી મેં બ્લેક પેનથી બતાવું છું કે જેના અંદર ફ્રેશ હિમોડાયાલાઇઝર પ્રવાહી છે, રાઈટ. જે ફરીથી કહું છું, ડાયાલાઇસિસ કહેવાય છે, એ ફ્રેશ આ પાઇપ દ્વારા હું અહીંયા બ્લેક પેનથી દર્શાવું છું કે આ પાઇપ દ્વારા હિમોડાયાલાઇઝર પ્રવાહી ફ્રેશ મોકલતા રહેવાય છે. અને જે યુરિયાવાળું જે પ્રવાહી છે, જેના અંદર બ્લડમાંથી યુરિયા અંદર આવ્યો છે, એ યુરિયા દ્વારાવાળું પ્રવાહી છે, એ બહાર આ રીતે મતલબ યુઝ હિમોડાયાલાઇઝર મતલબ ઉપયોગ કરેલું હિમ ડાયાલાઇસેટ પ્રવાહી, રાઈટ, જે અહીંયા ભેગું થાય છે, રાઈટ. એટલે તમે જોઈ શકો કે અહીંયા વારંવાર આ મશીનની અંદર નવું પ્રવાહી ઉમેરાતું જાય, અને જે કચરાવાળું જે છે, મતલબ યુરિયા, હાઇપ્યુરિક એસિડ અને ક્રિએટિનિનવાળું જે હિમોડાયાલાઇસેટ છે, એ બહાર બરણીમાં જમા થતું જાય, રાઈટ. અને પછી શું થાય છે મિત્રો, કે બધું યુરિયા અને બધું ફિલ્ટર થયા પછી આ બ્લડ છે એ વેઇન્સ દ્વારા દાખલ કરવામાં આવે. પણ એના પહેલાં શું કરવામાં આવે, તો એક ફરીથી કહું છું, એન્ટી હિપેરિન નાખવું પડે, નહીં તો પછી હિપેરિનનું પ્રમાણ વધી, આપણે ઓલરેડી અંદર નાખેલું છે, એટલે એન્ટી હિપેરિન નાખશો તો હિપેરિન જે આપણે એક્સ્ટ્રા નાખેલું છે એનું પ્રમાણ શું થઈ જશે, નહિવત થઈ જશે, અથવા વિરુદ્ધ એ મતલબ એનું પ્રમાણ ઘટી જશે, રાઈટ. તો ફરી પાછી આપણે દાખલ કરી શકીએ છીએ. અને ફરી પાછું હું અહીંયા લખું છું કે આપણે 0 ડિગ્રી સેલ્સિયસે બ્લડને ઠંડુ પાડીતું, તો અહીંયા વાર્મર દ્વારા, એટલે કે વાર્મર એક બીજો પંપ હોય છે, વાર્મર દ્વારા અહીંયા લખું છું, ગરમ ગરમ થોડીક જે બોડી ટેમ્પરેચર જેટલું બ્લડ કરી, અહીંયા લખું છું વાર્મર દ્વારા ફરીથી આ બોડી ટેમ્પરેચર જેટલું બ્લડ કરીને ફરીથી વેઇન્સમાં, એટલે કે શીરામાં દાખલ કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો ફરીથી કહું છું, આખી ટેકનિક કે શરીરમાંથી ધમની દ્વારા રુધિર બહાર કાઢવામાં આવે છે, પંપ દ્વારા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખી સેલોફેન ટ્યુબની અંદર વહેવડાવવામાં આવે છે. રુધિર હિપેરિનના પહેલાં નાખવું પડશે, અને હિપેરિન નાખશો એટલે રુધિર ઘંટાશે નહીં. અને જે હિમોડાયાલાઇઝર મશીનના અંદર મૂકવામાં આવે છે, મતલબ વહેવડાવવામાં આવે છે, હિમોડાયાલાઇઝર પ્રવાહીમાં ડાયાલાઇસેટ અહીંયા પ્રવાહી હોય છે, જે રુધિર જેવું જ હોય છે, જેના જેવું કોન્સન્ટ્રેશન હોય છે, ખાલી યુરિયા, હિપ્યુરિક એસિડ અને ક્રિએટિનિન જેવા દ્રવ્યો હોતા નથી, જેના કારણે બ્લડમાંથી યુરિયા કોન્સન્ટ્રેશનના ઢાળ પ્રમાણે બહાર આવે છે અને હિમોડાયાલિસિસ પ્રવાહીના અંદર ઉમેરાય છે. અને પછી જે ખરાબ હિમોડાયાલિસિસ પ્રવાહી છે એ એક બાજુ ભેગું થાય છે, મતલબ બહાર નીકળી જાય છે, અને અહીંયાથી આપણે ફ્રેશ હિમોડાયાલાઇઝર પ્રવાહી અહીંયાથી આપણે ઉમેરતા રહીએ છીએ, જેના કારણે વારંવાર યુરિયા મતલબ બહાર આવતું રહે છે અને આપણું રુધિર શુદ્ધ થાય છે, રાઈટ. તો
આ રીતે આપણે શુદ્ધ કરી શકીએ છીએ. આનો એકચ્યુઅલી હું તમને ટાઈમ કહું કે ડ્યુરેશન તો 4 થી 5 અવર લાગે છે. ફરીથી અહીંયા લખું છું, 4 થી 5 કલાક લાગે છે, રાઈટ? એક હિમોડાયલાઇઝર કરતાં, મતલબ હિમોડાયલાઇઝર મશીનનો ઉપયોગ કરતાં 4 થી 5 કલાક લાગે છે. અને ફ્રિકવન્સીની વાત કરું તો પેશન્ટને એના કિડનીમાં કેવું ડેમેજ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. કેટલાકને 15 દિવસમાં 1 વાર, જો વધારે ડેમેજ ના હોય તો 15 દિવસમાં 1 વાર, કેટલાકને વીકમાં 1 વાર, 7 દિવસમાં 1 વાર, અને કેટલાકને દરરોજ કરાવવું પડે છે હિમોડાયલાઇઝર, કારણ કે એની વધારે ડેમેજ હોય છે કિડનીમાં. એટલા માટે તો એ ફ્રિકવન્સી આપણે અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે અલગ અલગ એની મતલબ રિક્વાયરમેન્ટ રહે છે, રાઈટ? તો સૌથી બેસ્ટ ટેકનિક છે, જો રુધિરને શુદ્ધ કરવું હોય આ રીતે કૃત્રિમ રીતે, જો કિડની ફેલ થઈ હોય તો બેસ્ટ ટેકનિક છે હિમોડાયલાઇઝર. લગભગ તમને હવે ખબર પડી ગઈ હશે, રાઈટ? અને નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો જે મેં તમને નોંધનીય મુદ્દા કીધા એ ધ્યાનમાં રાખજો અને અને નોંધ કરતા રહેજો. તો મિત્રો, આજે આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ હું 9 ચેપ્ટર ચાલુ કરીશ, તો ત્યાં સુધી તમે વિડીયો જોતા રહેજો, લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને કહેજો સબસ્ક્રાઈબ કરે, તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, રાઈટ? ફરીથી કહું છું, થેન્ક યુ. લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. મારી ફેસબુક લિંક છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, રાઈટ? જે ટ્વિટર છે એમાં ગુજરાત બાયોલોજી અને ઇન્સ્ટાગ્રામ છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, રાઈટ? થેન્ક યુ સો મચ.